નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ગમ્મતનો અભ્યાસ કરીશું, બરોબર? ધોરણ 3માં તમારે ગણિતના જે પાઠ્યપુસ્તકના જે પ્રકરણ છે તે બધા આપણે પૂર્ણ થઈ ગયા છે, બરોબર? તો આજે આપણે પરીક્ષાલક્ષી જે એસાઇનમેન્ટ છે તેનું પુનરાવર્તન એટલે કે તેનો આગળ અભ્યાસ શરૂ કરીશું. કે દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોતી વખતે થોડું ધ્યાન રાખવાનું, પેન્સિલ રબર ને એવું સાથે લઈને બેસજો, જેથી ગણિત છે તેથી ગણતરી કરવામાં તમને સરળતા પડે. તો ચાલો આજે આપણે ગણિતનું એસાઇનમેન્ટ, એમાં ભાગ એ, બરોબર, એમાં પ્રશ્ન નંબર, પહેલાં આપણે પ્રશ્નપત્ર જોઈ લઈએ કે કઈ રીતના તમારે પ્રશ્ન માર્કિંગ આવશે, બરોબર. 40 માર્ક્સનું તમારું પેપર હશે, એમાં 5 પ્રશ્ન આપેલા હશે. પહેલા પ્રશ્નમાં તમારે વિકલ્પો હશે, બરોબર, 4 વિકલ્પો આપેલા હશે, એમાંથી સાચો વિકલ્પ કરી તેનો જવાબ લખવાનો. ત્યાર પછી પ્રશ્ન 2અમાં માગ્યા મુજબ જે સૂચના મારી હોય એ પ્રમાણે કરવાનું છે. અ અને બ એ રીતના આવશે અને બંનેના 4-4 માર્ક હશે. પ્રશ્ન 3માં પણ અ વિભાગમાં માગ્યા મુજબ કરો, બીજા બમાં દાખલા ગણવામાં આવશે, સરવાળા અને બાદબાકીના બંને દાખલા આવશે, બરાબર, 4-4 માર્ક્સના. પ્રશ્ન નંબર 4માં પણ માગ્યા મુજબ ગણો, એમાં 3 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન ગણવાના રહેશે. બમાં પણ માગ્યા મુજબ કરો, એમાં 2 પ્રશ્ન, બરાબર, એમ કરીને 6 અને 2 8, દરેક પ્રશ્ન 8-8 માર્ક્સનો તમારે હશે. ત્યાર પછી પ્રશ્ન 5માં ટપકાવાળી લીટી દોરી તેની નીચે વસ્તુને સમમિતિ દર્શાવતા, આપણે પ્રકરણ 2માં આવી ગયા, સમમિતિ એટલે સરખા ભાગવાળા, બરાબર, જેમાં સરખો ભાગ થતો હોય એમાં ટપક ટપક પેલા ટપક રેખાવાળી લીટી તમારે દોરવાની છે અને જેમાં ન થતું એમાં ચોકડી મારવાનું છે. પછી બમાં માગ્યા મુજબ જવાબ આપવાના, કમાં ખૂટતી સંખ્યા લખો. આ રીતનું તમારું માળખું હશે ગણિતના પેપરનું, બરાબર. તો ચાલો આપણે પ્રશ્ન 1થી એસાઇનમેન્ટની શરૂઆત કરીએ. એમાં ગણિતનો વિષય છે એટલે આ વિકલ્પો તમારે પરીક્ષામાં તો એની ગણતરી નહીં કરો તો ચાલશે, પણ આમાં વિકલ્પોમાં એ ગણતરી તમે કરશો તો એનો જવાબ કયો આવે તેનો ખ્યાલ આવશે, બરાબર. જો તમને વિકલ્પો યાદ રહેતા હોય, જવાબ તમને ખબર હોય કે આ જવાબ આવે છે, તો તમે ગણતરી કર્યા વગર જવાબ લખી શકો છો. પરંતુ જવાબ યાદ ના હોય તો વિકલ્પોની ગણતરી કઈ રીતના કરવી એ તમને અમને સમજાવું છું, એટલે દરેક ધ્યાન રાખજો. તો ચાલો પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખવાનો છે. ગમે તે 8 પ્રશ્નો, 10-1 આપ્યા હશે, એમાંથી તમારે 8 લખવાના છે, બરાબર. તો અહીંયા આગળ 1 નંબર 300 વત્તા 200 સરવાળો કરવાનો છે. 300 વત્તા 200 આમાં આડો સરવાળો આપેલો છે, બરાબર. તમને આડો ના ફાવે તો તમે ઊભો પણ કરી શકો છો. તો એમાં જુઓ, અહીંયા આગળ મેં તમને 300 વત્તા 200 આ રીતનું તમારે પાછળ રફ કામ કરી ગણતરી કરી શકો છો પરીક્ષામાં, બરાબર. ખ્યાલ ના આવતો હોય તો, મોઢે જવાબ આવડતો હોય તો કશો વાંધો નથી. જો 0 વત્તા 0 કેટલા થાય? 0. 0 વત્તા 0 0 અને 3 વત્તા 2 કેટલા થાય? 1 2 3. નીચેના 2 લીટા 5 લીટા થઈ ગયા, આવી ગયો તમારો 500 જવાબ. એટલે આ દાખલા તો તમે મૌખિક ગણતરી કરીને પણ કરી શકો છો. તો એના પછી બીજો છે, 3, 7, 9 લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા મળી. જ્યારે પ્રકરણ ચલાવ્યું હતું આ બીજા નંબર, ત્યારે મેં તમને આ શીખવાડેલું હતું, બરાબર. તો એમાં જુઓ, 3, 7, 9 આડાઅવળી ગોઠવીને જે સંખ્યાઓ મળે તે સંખ્યાઓમાંથી તમારે સૌથી મોટામાં મોટી સંખ્યા જે હોય તે ખાલી જગ્યામાં લખવાની છે. તો અહીંયા આગળ જુઓ, આ 3 અંકની સંખ્યા છે એટલે કુલ સંખ્યા તમારે કેટલી બનશે? 6 બનશે. તો આપણે પહેલાં 3, 7 અને 9 એ લખી દઈએ, પછી 3થી બીજી એક સંખ્યા બનશે, એમાં તમારે અહીંયા સ્થાન બદલવાનું છે. જે રીતના તમે બેન્ચીસ ઉપર સ્થાન બદલો છો એવી રીતના અંકોનું પણ સ્થાન બદલવાનું છે. તો 3ને પહેલી વખત લીધો, બરાબર, 3, 7 અને 9
ફરી વખત ત્રણને પહેલાં લઈ સાત અને નવનું સ્થાન બદલતા, પહેલાં 389 પછી 397, અહીંયા આગળ જુઓ સાત અને નવનું સ્થાન મેં બદલ્યું છે, બરાબર? એટલે સાત પહેલાં હતો એ છેલ્લા નંબરે ગયો અને જે છેલ્લો હતો એ વચ્ચે આવી ગયો, એટલે બે સંખ્યા આપણને મળી ગઈ 389 અને 397. હવે બીજો છે અંક સાતનો વારો આપણે લઈએ, બરાબર? વારા ફરતી દરેક અંક લેવાના એટલે તમારે ભૂલ પડે નહીં. તો અહીંયા આગળ સાતવાળી આપણે પહેલાં સંખ્યા લીધી, તો સાત અને એની બાજુમાં કોણ છે? નવ. તો 703, બરાબર? આ 7, 9 અને 3 એટલે 793 સંખ્યા બની. હવે ફરી વખત સાતને લેવાનો અને નવ અને સાતનું સ્થાન બદલવાનું, નવ અને ત્રણનું સ્થાન બદલવાનું છે. અહીંયા પહેલાં નવ હતો તો આપણે એને છેલ્લા લઈ લીધો, જે છેલ્લું હતું એ વચ્ચે લઈ લીધું, બની ગઈ તમારી સંખ્યા 793 અને 739, બરાબર? આ રીતની સંખ્યા તમારે બનાવવાની છે. હવે કોનો વારો રહ્યો? નવનો, બરાબર? દરેક અંકની બે બે સંખ્યા તમારે બનાવવાની છે. તો આપણે પહેલાં નવનો અંક લઈએ, એટલે નવ પ્રથમ લખ્યો, એના પછી આ બેમાં તમે ગમે તે લખી શકો છો, સાત લખી શકો અથવા ત્રણ લખી શકો. તો 973, સાતને પહેલાં લીધો અને ત્રણને છેલ્લે રાખ્યો, ત્યાર પછી આ બેની તમારે સ્થાન બદલાવાની છે. નવના નવ લખી દીધા, સાતની જગ્યાએ ત્રણ અને ત્રણની જગ્યાએ સાત, બરાબર? મળી ગઈ તમારી છ સંખ્યાઓ. તો આમાં તમારે જોવાનું હવે સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા શોધવા માટે તમારે સૌથી પહેલાં પ્રથમ અંક જોવાનો છે, બરાબર? તો આમાં ત્રણ છે, સાત છે અને નવ, બરાબર? પ્રથમ અંક દરેકમાં 3, 7 અને 9. તો આપણને એ તો ખ્યાલ આવી જાય કે પહેલો અંક આ 3 અને 7 તો 9 કરતાં નાના છે, એટલે આપણે આ ફક્ત 9 જ યાદ રાખવાનું. હવે આ 9માં બે રકમો છે, એ બેમાંથી કઈ મોટી છે? તો એમાં પહેલી તો બંનેમાં 9, 9 લખેલા છે, પછી બીજા નંબરમાં જવાનું. તો બીજા નંબરમાં 7 છે અને 3 છે, તો આ 7 મોટા કે 3 મોટા? તો કહેશે તમે કહેશો કે 7 મોટા. તો મોટામાં મોટી કઈ સંખ્યા થઈ? 973. તો બાળમિત્રો આ રીતના સૌથી મોટામાં મોટી સંખ્યા તમારે શોધવાની અને અહીંયા આગળ લખવાની 973. તો 973 એ કયા વિકલ્પમાં આવે છે? 973 તો કે છે ડ. તો તમારે શું લખવાનું ચોરસમાં? ડ. જ્યારે ખાલી જગ્યા આપી હોય ત્યારે તમે ખાલી જગ્યા એમાં રકમ લખી દેવાની, સામે ડ લખી દેવાનું, બરાબર? ચાલો એના પછી ત્રીજા નંબરનું 400 + 80 + 9. તો આમાં પણ તમને મૌખિક ફાવે તો તમારે ગણવાનું, ના ફાવે તો શું કરવાનું? ઊભો સરવાળો કરવાનો, બરાબર? 400 પછી એની નીચે 80 + 9, ત્રણ અંકનો સરવાળો, તમારે ત્રણ રકમનો સરવાળો થશે જો આ રીતના અહીંયા કરવાનો. અને એકમની નીચે એકમ આવે એ રીતની સંખ્યા તમારે ગોઠવવાની છે. ઘણા શું કરે છે, 400 લખી દે પછી 400ની નીચે જ 8 લખી દે, 80 લખી દે, તો એ સરવાળો તમારો ખોટો આવશે. એટલે જ્યારે પણ રકમ લખો ત્યારે રકમ પાછળથી લખવાની શરૂઆત કરવાની, બરાબર? 400 લખી દેવાના, પછી 80 તો પાછળથી લખતું જવાનું, અને પછી 9, અને આગળ જે સંખ્યા હોય કશું ના હોય ત્યાં આગળ 0 તમારે લખવાનું તમારી સરળતા માટે, બરાબર? નહીં લખો તો પણ ચાલે. તો અહીંયા આગળ આપણે સરવાળો કરીશું, 0 + 0 + 9 કેટલા થશે? તો કહેશે 9. 0માં 9 ઉમેરે તો 9 જ આવે, બરાબર? પછી આમાં પણ આજુબાજુ 0 છે, વચ્ચે 8 જ છે, એટલે 8 ના 8, અને અહીંયા આગળ 4 ના 4. કઈ સંખ્યા મળી આપણને? 489. તો આપણે અહીંયા આગળ જોઈએ 489 ક્યાં છે? તો કહેશે ક માં, બરાબર? તો આપણે શું લખીશું અહીંયા? ક. ત્યાર પછી ચોથા નંબરને કે 79માં કઈ સંખ્યા ઉમેરવાથી 100 મળે? તો 79 પછી તમારે શરૂઆત કરવાની, કઈ સંખ્યા મળે અને એવું ના કરવું હોય તો શું કરવાનું? 100 - 79, અહીંયા આગળ 100 - 79 કરો, બાદબાકી કરો તો પણ તમને મળી જશે, બરાબર? અહીંયા આગળ 10 અને એની ઉપર 9, અહીંયા 10, 10માંથી 9 જાય તો 1, 9માંથી 7 જાય તો 2, તો કેટલા ખૂટ્યા? 21, બરાબર? અહીંયા આગળ કયું લખવાનો? ક, બરાબર? આ રીતનું તમારે ગણતરી કરવાની અને જવાબ શોધવાનો. ત્યાર પછી પાંચમા નંબરનો જુઓ, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી વધુ 10 વખત આવે છે, બરાબર? સૌથી વધુ 10 વખત, એટલે કે અહીંયા આગળ જો 899 998 789 989. હવે તમને એ તો ખ્યાલ આવી જાય કે 8, 9, 7 અને 9, બરાબર?
એમાં વધારે વધારે તો જે સૌથી મોટી હોય એમાં વધારે વખત આવતું હોય, એ તો આપણને ખ્યાલ આવી જાય. તો આમાં 900 900 વાળી બે વખત છે, બરાબર? તો આમાં 900 900 વાળી બે વખત છે, અહીંયા આગળ 10 લેવાના છે, એટલે પાછળના અંકો. તો અહીંયા 9 10 20 30 40 50 60 70 80 ને 90 વખત આવ્યા. 90 વત્તા 10 આપણે કરીએ છીએ ને અહીંયા એકમના દશકના અંકો, એ રીતનું કરવાનું છે. 10 10 10 10 વખત આપણે કેટલી વખત લખીએ તો 100 થાય, તો 10 વખત લખીએ. તો અહીંયા આગળ 98 કરવા માટે આપણે શું કરવાનું, પહેલાં 90 લેવાના. તો 90 કેટલી વખત લખીશું આપણે, 9 વખત લખીશું તો 90 થશે ને, અને અહીંયા આગળ 89 છે તો 8 વખત જ થશે. તો આમાં 10 કેટલી વખત આવ્યા, 9 વખત. તો કયું વધારે કહેવાય, 9 વાળું, બરાબર? એટલે આ સંખ્યા જે મોટી છે તે 10 વખત, એટલે વધુ વખત આવી છે, બરાબર? આ રીતની તમારે કરવાની ગણતરી. તો આમાં કયો આવશે વિકલ્પ બ, તો લખી દેવાનો ચોરસમાં બ. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં કહે છે 1 થી 100માં 2 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે. 1 થી 100માં 2 અંકવાળી, તો 1 થી 100માં 1ની લાઈન 2ની લાઈન આપણે કરીએ તો 1 થી 1 અડે 1 બગડ 2માં 1 થી 10 વાળી 10 આવે, એ લાઈનમાં તો 1 થી 9 1 અંકવાળા જ થયા, બરાબર? અને 100 100માં કેટલા થાય, એકમ દશક અને 100, 3 મીંડા આવે છે ને 3 અંકો, એટલે 3 અંક થઈ જાય, અને પહેલાં 1 અંક થાય, એટલે કુલ સંખ્યાઓ કેટલી થઈ, તો કે 1 થી 9 એ 9 અને 100 એ 10મી સંખ્યા. એટલે 100માંથી આપણે એ 10 સંખ્યાઓ બાદ કરી દેતા આપણને 90 જવાબ મળે છે. જો અહીંયા આગળ મેં ગણતરી કરીને રાખી છે, ખ્યાલ ના આવતો હોય તો, કે અહીંયા આગળ જો 1 થી 9 1 અંકવાળી છે અને 100 3 અંકવાળી છે, બરાબર? એટલે 1 થી 9ના કેટલા અંકો થયા, તો કે 9 અને બીજા 100, એટલે આ 10 અંક થઈ ગયા. તો હવે આ કુલ 1 થી 100માંથી આ 100માંથી 10 અંકો બાદ કરી નાખીએ, એટલે આપણને 90 એટલી સંખ્યા મળે છે. હવે 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય, તો પહેલાં આપણે શોધવું પડે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે. તો 2 અંકની સૌથી મોટી કઈ સંખ્યા કહેવાય, 1 થી 100ની અંદર 99, 100 તો 3 અંકવાળી થઈ જાય, બરાબર? તો અહીંયા આગળ જુઓ, 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે, અને સૌથી નાની તો કહેશે 10, 10 એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે. તો આ બંનેનો આપણે સરવાળો કરીશું, તો 99 વત્તા 10, 9ના 9 અને 9 ને 1 10, બરાબર? એટલે 109. તો અહીંયા આગળ 109 કયા વિકલ્પમાં આવે છે, તો કહેશે અ, તો આપણે અહીંયા લખી દેવાનો અ. ચાલો એના પછી 8માં નંબરનું છે, નીચેના પૈકી કઈ સંખ્યામાં 1 ઉમેરતા 3 અંકની સૌથી મોટી સંખ્યા મળે. તો નીચે આપણે વિકલ્પો જોઈએ કે 989 998 999 990. તો આમાં પણ આપણે જોવાનું, સૌથી મોટી કીધી છે એટલે આપણે પહેલો અંક મોટો હોય એ જ લઈ લેવાનો. તો 998 900 900 તો બધામાં છે, પછી બીજા નંબરનો જોઈએ તો 8 છે 9 છે 9 છે અને 9. તો આમાં જે 8 છે બીજા નંબરે એ સંખ્યા આપણે કાઢી નાખીએ, બરાબર? આમાં 998 999 990, તો કહેશે 998માં 1 ઉમેરે તો કેટલા થાય, 999, 999માં 1 ઉમેરે તો કેટલા થાય, 1000 થાય, જે કેટલા અંકો થાય, 4 અંકો થાય છે. ત્યાર પછી 990માં 1 અંક ઉમેરે તો કેટલા થાય, 991. અહીંયા જો મેં ગણ્યો છે 998માં 1 ઉમેરે તો 999, સૌથી મોટામાં મોટી 3 અંકની સંખ્યા થાય, અને 999માં 1 ઉમેરે તો 4 અંક થાય, એકમ દશક 100 અને 1000, બરાબર? એટલે આ સંખ્યા આવે નહીં, 3 અંકની કીધી હોય તો 998 આવે. કયો વિકલ્પ આવે, બ. ચાલો એના પછી પ્રકરણ નંબર 2ના આપણે વિકલ્પો જોયા, હવે પ્રકરણ નંબર 3ના વિકલ્પો. તેમાં સંખ્યા 509ને કેવી રીતના લખાય, સંખ્યા 509ને આપણે લખવાની છે. તો આમાં 50 વત્તા 9 કેટલા થાય, તો કહેશે 59. 5 વત્તા 0 વત્તા 9, તો 5 અને 9 સરવાળો કેટલો થયો, 14 થાય. તો 509 આવે ના આવે, આપણે સરવાળો કેટલો લાવવાનો છે, 509 લખવાનો છે. આમાં 500 વત્તા 9, 500 અને નીચે વત્તા 9 લખીએ, એટલે 509 સરવાળો મળી જાય. આપણે 10 પણ જોઈ લઈએ, 50 10 અને 9, તો 50 વત્તા 10 કેટલા થાય, 60 થાય, 60 વત્તા 9 69, એટલે
એટલે આ પણ આવશે નહીં, આ ત્રણમાંથી એકે વિકલ્પ આવે નહીં, 500 વત્તા 9 વાળો વિકલ્પ આવે, ક વાળો. બરાબર, જુઓ ચાલો એના પછી 952માં 9 અને 2 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 952માં 9 અને 2 ની સ્થાન કિંમત, અહીંયા આગળ એકમ, દશક અને 100, 9નું સ્થાન કયું છે? 100મું, અને 2નું સ્થાન એકમનું. એટલે 9ની પાછળ કેટલા મીંડા આવે? તો 5નું 1 મીંડું અને 2નું 1 મીંડું, એટલે 900 થયા. અને 2ની પાછળ કોઈ પણ અંક નથી એટલે 2ના 2. તો આપણે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. 9ની સ્થાન કિંમત 900 છે અને 2ની તો 2 જ છે. એટલે આપણે અહીંયા આગળ જોઈએ કે 900ની સ્થાન કિંમત 900, બરાબર, 9ની સ્થાન કિંમત 900 અને 2ની સ્થાન કિંમત 2ની 2 છે. તો એનો તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરવી પડે. 900માંથી આપણે 2 બાદ કરવાના છે. તો ચાલો 900માંથી 2 બાદ કરતા અહીંયા 0ની નીચે 2 છે, 0માંથી 2 ના જાય, આપણે 10કો લઈશું. બરાબર, તો જુઓ અહીંયા આગળ બાજુમાં પણ 0 છે, 10કો લેતા કશું મળે નહીં. તો એની બાજુમાં 9 છે, એની પાસેથી 10કો લેવા જવાનું. તો 9 પાસેથી 10કો લેતા એની ઉપર કેટલા આવે? તો કહેશે 8. બરાબર, ત્યાર પછી આપણે અહીંયા પણ આપવાનું છે અને આગળ જવાનું છે. 0 ને 10 આપીએ તો હજી એમાંથી 1 લેવાના છે, એટલે એની પાસેથી પણ આપણે 10માંથી 1 લઈ લેતા, એમાં 9 વધે અને અહીંયા આગળ 0ના કેટલા થશે? 10. 10માંથી 2 બાદ કરતા કેટલા મળે? તો કહેશે 8. બરાબર, અને 9ના 9, અહીંયા નીચે કશું જ નથી, અહીંયા પણ 8ની નીચે કશું નથી, એટલે 8ના 8 આપણને કઈ સંખ્યા મળી? 898. બરાબર, એટલે જવાબ શું આવશે? 898. કયો છે? બ વિકલ્પ, એટલે આપણે લખી દેવાનું ચોરસમાં બ. ચાલો એના પછી ત્રીજા નંબરનું છે 555, એ 198 કરતાં કેટલું વધુ છે? તો આપણે એમાં બાદબાકી કરવાની, કેટલા વધારે છે એવું આવે એટલે તફાવત કહેવાય. તફાવત શોધવા માટે શું કરવાનું? બાદ કરવાનું 555 - 198. બરાબર, તો અહીંયા આગળ 5ની નીચે 8 છે, 5માંથી 8 ના જઈ, 10કો લઈએ 5 ઉપરથી, તો એની ઉપર 4, અને અહીંયા આગળ 5ના કેટલા થશે? 15. 15માંથી 8 બાદ કરીએ તો કેટલા મળે? 7. આપણા 15 છે એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કહેશે 8 અહીંયા થાય. હવે કેટલા બાકી રહ્યા? 1 2 3 4 5 6 અને 7, તો લખી દેવાના 7. હવે અહીંયા 4માંથી 9 ના જાય તો ફરીથી બાજુમાંથી 10કો લઈએ, એની ઉપર 1 ઘટાડતા 4 વધે, અને અહીંયા આગળ 4ના 14 થાય. 14માંથી 9 બાદ કરો તો આપણને 5 મળશે. બરાબર, અને 4માંથી 1 બાદ કરીએ તો 3 મળશે. કેટલો જવાબ આવ્યો? 357. તો કયો છે વિકલ્પ 357 વાળો? ચાલો આપણે જોઈએ. તો આ રહ્યો 357 વાળો વિકલ્પ. કયો આવ્યો? અ. બરાબર, ગણતરી કરશો એટલે તમને તરત જ જવાબ મળી જશે. હવે કહેશે નીચે ચોથા નંબરમાં જુઓ, નીચેના સરવાળામાં ખાલી ચોરસમાં શું આવે છે? નીચેના ચોરસમાં આપણે જોવાનું કે ખાલી ચોરસમાં કયો અંક લખીશું તો આપણને જવાબ મળશે. અહીંયા જુઓ 298 વત્તા 5, નીચે ચોરસ બોક્સ છે એમાં આપણે સાચો અંક શોધવાનો છે અને પછી 7. તો આ બંનેનો સરવાળો કરીશું, 8 વત્તા 7. બરાબર, 8 વત્તા 7 કેટલા થાય? તો કહેશે 15 થાય. 8 ને 7, 15 નો 5, વધી પડી 1 બાજુમાં મૂકવાની. હવે 9 ને 1 કેટલા થયા? 10. બરાબર, હવે અહીંયા આગળ કયો અંક લખીશું તો અહીંયા આગળ 6 આવે? 10માં કેટલા ઉમેરીશું તો અહીંયા આગળ 6 આવે? બરાબર, 6 એટલે કે 16. 10 પછી જવાનું, આગળ જવાનું 11 12 13 14 15 અને 16, એટલે આપણે 6 લખીશું તો અહીંયા આગળ આપણને 6 મળશે, કારણ કે અહીંયા આગળ 0 વાળો અંક છે. બરાબર, એટલે અહીંયા આગળ 6 લખી દેવાના, એટલે 10 ને 6 16 નો 6 વધી પડી 1 2 ને 1 3, 3માં બીજા 5 ઉમેરો તો કેટલા થાય? તો કહેશે 8. બરાબર, 3 ને 5 કેટલા થાય? 8. મેઢા ગણવાના એટલે ખબર પડે. ચાલો એના પછી 400 વત્તા 500, તો આનો પણ સરવાળો તમારી મૌખિક ગણતરી કરીને કરી શકો છો. 0 વત્તા 0 કેટલા થાય? 0 0 0. 4 ને 5 કેટલા થાય? તો કહેશે 9. આ 4 લીટા અને આ 5 લીટા,
બરોબર, હવે ગણી નાખો, 1 2 3 4 5 6 7 8 અને 9, આવી ગયા જવાબ 9. ચાલો કેટલો જવાબ આવ્યો, 900. તો અહીંયા આગળ લખવાનો અ. બરોબર, હવે જુઓ છઠ્ઠા નંબરનું, 136 વત્તા 349 બરાબર કેટલા, સરવાળાનો દાખલો આવ્યો. તો તમને આડી રીતના ભાવે તો તમે ઊભો સરવાળો કરીને જવાબ મેળવી શકો છો. બરાબર, અહીંયા આગળ 136 વત્તા 349, તો 6 વત્તા 9 કેટલા થાય, તો 1 2 3 4 5 અને 6, એની બાજુમાં 9, 1 2 3 4 5 6 7 8 અને 9, બધા જ લીટા ગણી નાખો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો 15 નો 5 વધી પડી 1, 3 ને 1 4, ને 4 ને 4 8, આ નાના નાના ગણતરીના દાખલા તમારે મોઢે કરવાના. બરોબર, 4 ને 4 8 થાય, અને 3 ને 1 4, આવી મોટી રકમ હોય તો તમે નીટા કે વેઢાનો ઉપયોગ કરી શકો, બાકી નાના નાના અંકો હોય તો તમારે મૌખિક ગણતરી કરીને સરવાળો કરી દેવાનો. એના પછી સાતમા નંબરનો જુઓ, 745માં 7 અને 4ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય. તો આગળ આવો દાખલો આપણે એક સ્થાન કિંમતવાળો જોઈ ગયા. બરાબર, એકમ, દશક અને 100, એકમમાં 5 આવે એટલે એની સ્થાન કિંમત 5 જ થાય, 4ની સ્થાન કિંમત કેટલી થાય, તો 4ની પાછળ જેટલા અંક હોય એટલું મીંડું લગાવી દેવાનું. તો 4ની પાછળ કેટલો અંક છે, 5, એકલો એક જ અંક. બરાબર, એવું નહીં કે 5 એટલે 5 મીંડા લગાવવાના, 5 એ એક જ અંક કહેવાય, એટલે 4ની પાછળ ફક્ત એક જ મીંડું લગાવતા 4ની સ્થાન કિંમત 40 થાય. અને 7ની સ્થાન કિંમત, તો 7ની પાછળ 2 અંકો, 4 અને 5, તો 2 મીંડા લગાવવાના, એટલે કે 700 થશે. બરાબર, 7ની સ્થાન કિંમત 700 અને 4ની સ્થાન કિંમત કેટલી થાય, તો કે છે 40. બરાબર, અહીંયા આગળ જુઓ, 7ની સ્થાન કિંમત 700 અને 4ની સ્થાન કિંમત 40. બરાબર, હવે બંને વચ્ચેનો તફાવત એટલે કે 700 ઓછા 40, એનો તફાવત આપણે શોધવાનો, બાદબાકી કરવાની. 700 ઓછા 40, એમાં 0માંથી 0 બાદ કરીએ તો 0 જ મળે, પછી 0માંથી 4 ના જાય તો શું કરવાનું, તો કે છે બાજુમાંથી 10કો લીધો, તો બાજુમાં કોણ છે, 7, 7 પાસેથી 10કો લેતા 1 ઘટી જાય એટલે એની ઉપર 6 આવ્યા, અહીંયા આગળ 0 છે એટલે એના કેટલા થશે, 10, 10માંથી 4 બાદ કરીએ તો કેટલા મળે, 6. બરાબર, અને અહીંયા આગળ ઉપરથી ઉતાર્યા 6, કારણ કે નીચે કશું જ નથી, 0 જ છે. બરાબર, કયો જવાબ મળ્યો, 660. તો આપણે જોઈએ એ વિકલ્પમાં 660 કયા નંબરમાં છે, તો કે છે એ પણ અ વિકલ્પ છે, એટલે આપણે અહીંયા ચોરસમાં લખવાનું અ. બરાબર બાળ મિત્રો, ચાલો એના પછીનો આઠમા નંબરનો જોઈએ, 89માંથી 27 લઈ લેતા કેટલા વધે, તો લઈ લેતા એટલે બાદ કરવાના છે આપણે, 89માંથી 27 બાદ કરવાના છે, 89 ઓછા 27, 9માંથી 7 બાદ કરીએ તો કેટલા મળે, 2. બરાબર, આ તમારા 9 વેઢા છે અહીંયા આગળ, એમાંથી 7 લઈ લેવાના છે, 3 ને 3 6, અને આ 1 7, કેટલા વધ્યા, 2. બરાબર, લખી દીધા 2. હવે અહીંયા આગળ 8ની ઉપર 7, 8માંથી 1 10કો લીધો તો એટલે એની ઉપર ઘટી ગયા હતા એટલે આપણે 7 લખ્યા હતા. બરાબર, હવે 7માંથી 2 બાદ કરો તો કેટલા મળશે, 5, કેટલી રકમ બની, 52. ચાલો, તો 52 કયા નંબરના વિકલ્પમાં છે, અહીંયા આગળ જો, અહીંયા આગળ 62ને બદલે 52 કરી દીજો. બરાબર, 62ને બદલે કેટલા કરવાના છે, તમારે જે આ પાઠ્ય એસાઇનમેન્ટ છે ને એમાં 62 લખાઈ ગયું છે ભૂલમાં, એમાં 52 કરી દેજો. અરે બરોબર છે, ચાલો હવે એના પછી પ્રકરણ નંબર 62 જે જવાબ હતો તે બરોબર છે, પ્રકરણ નંબર 4 જોઈએ. નીચે આપેલા ચિત્રમાં દિવાલ 1 મીટર ઊંચી હોય તો વૃક્ષની અંદાજિત ઊંચાઈ કેટલી હશે, તો આ બાળમિત્રો તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. બરાબર, ફૂટપટ્ટી લેવાની છે અને અહીંયાથી
અહીંયા જીરો અંક હોય, જીરો લખેલું હોય ફૂટપટ્ટીમાં, ત્યાંથી કે અહીંયા સુધી મૂકી અને માપવાની છે, તો કયું આવશે? 4 મીટર. બરાબર, કયું આવશે? 4 મીટર. તો તમારે વિકલ્પ લખવાનો 4. ચાલો એના પછીનું જોઈએ. બીજા નંબર, એક પટ્ટીની લંબાઈ 1 મીટર છે, બીજી પટ્ટીની લંબાઈ 45 સેમી છે, બંને પટ્ટીને જોડતા કુલ કેટલી લંબાઈ થાય? અહીંયા આગળ જુઓ બાળ મિત્રો, 1 મીટર છે અને 45 સેમી છે. જ્યારે આવું અલગ અલગ હોય ત્યારે બંનેને એક સરખું કરવાનું. એક સરખું એટલે કે મીટર હોય તો મીટરમાં કરવાનું અને સેન્ટીમીટરને સેન્ટીમીટર. બરાબર, તો અહીંયા આગળ સેન્ટીમીટર તો ઓછા છે, હવે 1 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવાનું. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. એટલે બંને સેમી સેમી થઈ જાય તો સરવાળો કરવામાં તમને સરળતા પડે. તો અહીંયા આગળ જુઓ, 1 મીટર બરાબર 100 સેમી, તો 100 વત્તા 45 કેટલા સેન્ટીમીટર થયું? 145. તો 145 ક્યાં લખેલું છે? તો ડ વિકલ્પમાં. બરાબર, તો અહીંયા આગળ લખવાનું તમારે ડ. હવે ત્રીજા નંબરનું જુઓ, નીચેનામાંથી કયું સાચું છે? 2 મીટર 50 સેમી બરાબર 25 મીટર થાય? ના થાય, કારણ કે 2 મીટર બરાબર 200 સેમી, 200 સેમી અને 50 સેમી, તો 200 ને 50 સેન્ટીમીટર થાય. બરાબર, તો શું આવશે? 2.5 મીટર આવે, એને બદલે આ 25 મીટર લખ્યું છે, એવું થાય નહીં. પછી 2 મીટર અને 50 સેમી, તો 2 મીટરના 200 અને 50, 250 સેમી થાય, તો અહીંયા આગળ શું લખ્યું છે? 205 લખ્યું છે, એટલે આ વિકલ્પ પણ ના આવે. તો કે છે 2 મીટર અને 50 સેમી, તો 2 મીટરના 200 અને 50, 250 સેમી થઈ ગયું, એટલે આ જવાબ તમારો સાચો છે. એટલે કયો વિકલ્પ લખવાનો? ક. અને આ વિકલ્પ જુઓ, 2 મીટર 50 સેમી, 250 મીટર. બરાબર, એટલે એ પણ આવે નહીં, કારણ કે 50 તો સેન્ટીમીટરમાં છે અને આ મીટર છે. જો અહીંયા આગળ મેં કર્યું છે 2 મીટર વત્તા 50 સેમી, 200 સેમી, 2 મીટરના 200 સેમી અને 50 સેમી વત્તા 50 સેમી, એટલે કુલ કેટલો સરવાળો થયો? 250 સેન્ટીમીટર. બરાબર, ચાલો એના પછીનું જોઈએ આપણે ચોથા નંબરનું, કે 3 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય. તો મેં તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે 1 મીટરના કેટલા થાય? 100 સેન્ટીમીટર, 2 મીટરના 200, 3 મીટરના 300. બરાબર, એટલે 3 મીટર બરાબર 300, 1 મીટરના 100 સેન્ટીમીટર થાય માટે 3 મીટરના 300. આવી રીતના તમારે 1 મીટરના 100, 2 મીટરના 200, 3 મીટરના 300, 4 મીટરના 400, એમ આગળ એક સરખું જ આવશે. બરાબર, એટલે એટલું ધ્યાન રાખવાનું કે 1 મીટર બરાબર 100 સેમી. એના પછી પાંચમા નંબરનું જુઓ, કે બિટ્ટુની ઊંચાઈ 1 મીટર અને 8 સેન્ટીમીટર હોય અને બબલીની ઊંચાઈ બિટ્ટુ કરતાં 5 સેન્ટીમીટર ઓછી હોય, તો બબલીની ઊંચાઈ કેટલી થશે? તો પહેલાં આપણે બિટ્ટુની ઊંચાઈ પહેલાં શોધવાની, એટલે કે અહીંયા 1 મીટર અને 8 સેમી છે, એટલે બંનેનું પહેલાં સરખું કરવું પડશે, સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. એટલે કે 1 મીટર બરાબર કેટલા થાય? તો તમે કહેશો 100 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર, તો આપણને આપેલા છે. બરાબર, એટલે કેટલો સરવાળો થયો? 108 મીટર બિટ્ટુની ઊંચાઈ થઈ. બરાબર, હવે 108 બિટ્ટુની જે ઊંચાઈ છે એમાં બબલીની એના કરતાં 5 સેન્ટીમીટર ઓછી છે, એટલે આપણે ઓછા કર, એટલે કે બાદબાકી કરવાની. તો અહીંયા આગળ 108 ઓછા 5 સેન્ટીમીટર, બરાબર, તો 103 સેન્ટીમીટર તમારો જવાબ આવશે. હવે 103 સેન્ટીમીટર આવે છે, તો એમાં શું આપણને કીધું છે? કે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર. તો આપણે અહીંયા આગળ 101 મીટરમાં ફેરવી દીધા અને પાછળ 3 ના 3 સેન્ટીમીટર, એટલે કયો જવાબ થશે? 1 મીટર અને 3 સેન્ટીમીટર. અહીંયા આગળ વિકલ્પોમાં તમને મીટર આપેલું છે. બરાબર, જો આવું ના આપ્યું હોય ને, 103 સેન્ટીમીટર આપ્યું હોય, તો તમારે આ નીચેનું 100 બરાબર 1 મીટર કરવાની જરૂર નથી. પરંતુ આમાં 1 મીટર અને 3 સેન્ટીમીટર એવો જવાબ આપેલો છે, એટલે તમારે 103 સેમીને મીટરમાં ફેરવવું પડે. 1 મીટર હોય એટલે ના તમારે 100 ગણી લેવાના અને પાછળ 3 સેન્ટીમીટર, થઈ ગયું 103. બરાબર, ચાલો એના પછી છઠ્ઠા નંબરનું, 1 મીટર અને 20 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? તો 1 મીટરના કેટલા થાય? 100 અને વત્તા 20, તો 120 સેન્ટીમીટર એવું થયું.
બરોબર. જો અહીંયા આગળ 1 મીટર બરાબર 100 સેમી વત્તા 20 સેમી એટલે 120 થયું. તો 120 વાળું ક્યાં લખેલું છે? આ રહ્યું ક વિકલ્પ, બરાબર. એટલે તમારે અહીંયા આગળ ચોરસમાં ક લખવાનો છે. ચાલો એના પછી 9 મીટર અને 42 સેન્ટીમીટર, 18 મીટર અને 58 સેન્ટીમીટરનો સરવાળો તમારે કરવાનો છે. તો અહીંયા આગળ તમારે શું કરવાનું? મીટર અને સેન્ટીમીટર એ રીતના બે ભાગ કાઢી દેવાના છે, બરાબર. મીટર અને સેન્ટીમીટર, જે મીટર હોય એ મીટરમાં લખવાનું, સેન્ટીમીટર હોય એ સેન્ટીમીટરમાં લખવાનું. તો 9 મીટર અને 42 સેન્ટીમીટર, બરાબર. એના પછી 18 મીટર, તો 18 મીટર અને કેટલા સેન્ટીમીટર છે? 58. તો આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા આગળ 2 વત્તા 8 કેટલા થશે? 10. 10નું મીંડું વધી પડી 1. તો 4 ને 1 કેટલા થયા? 5. 5 ને 5 10 ની 0, જે સેન્ટીમીટરની વધી આવે એ મીટરમાં મૂકવાની. 10 ને મીંડું તો એ આપણે 9 ઉપર 1 વધી મૂક્યું. તો 9 ને 1 10. 10 ને 8 18 નો 8 વધી પડી 1, બરાબર. 9 છે નીચે 18 છે, એટલે 9ની નીચે 8 અને અહીંયા આગળ કંઈ પણ ના હોય તો તમે 0 લખી શકો છો. એટલે 0 વત્તા 1 થશે અને એની નીચે બીજો 1 છે, બરાબર. એટલે કુલ કેટલું થયું? 28. તો શું જવાબ આવે? 28 મીટર અને 00 સેન્ટીમીટર. એટલે અહીંયા આગળ ક વિકલ્પમાં 28 મીટર એટલું લખેલું છે. તો તમારે ચોરસમાં શું લખવાનું? ક, બરાબર. હવે જુઓ, નોટબુકની લંબાઈ કયા એકમમાં મપાય? તો નોટબુકની એકમ માપવા માટે તમે સેન્ટીમીટર લેશો, મીટર લેશો, કિલોમીટર લેશો કે મીમી લેશો? મીમી એ સૌથી નાનો છે અંક, બરાબર. એટલે હાવ નાની એવી એક ટચલી આંગળી જેવી તમારી ચોપડી હોઈ શકે નહીં. કિલોમીટર, તો કિલોમીટર તો કે આપણે અંતર હોય તો કિલોમીટર, ચોપડીને અંતરમાં કરવાનું છે 1 કિલોમીટર, 2 કિલોમીટર, એક ગામથી બીજા ગામ જવાનું છે, એટલી લાંબી હોય ચોપડી ના હોય, એટલે બંને વિકલ્પો આવશે નહીં. તો કે સેન્ટીમીટર કે મીટર, તો મીટર કેટલું? 100 સેમી. 100 સેમી જેટલી લાંબી ચોપડી હોય તમારી ના હોય, બરાબર. એટલે નોટબુકની લંબાઈ કયા એકમમાં મપાય? તો કે સેન્ટીમીટરમાં, બરાબર. ચાલો એના પછી હવે આપણે પ્રકરણ નંબર 5ના વિકલ્પો જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં કયો આકાર જોવા મળતો નથી. અહીંયા આગળ તમને વિકલ્પો આપેલા છે, લંબચોરસ, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ, બરાબર. તો આમાં તમને બધા જ પ્રકારના આકાર જોવા મળે છે. આ બધા ત્રિકોણ છે, આ ત્રિકોણ, આ ચોરસ, આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ ને આ લંબચોરસ. કયો આકાર નથી? તો કે ગોળ, એટલે કે વર્તુળ. તો કયો વિકલ્પ આવશે? ડ, બરાબર. ચાલો હવે બીજા નંબરનું જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં કેટલા ખૂણા છે. ખૂણા કેટલા છે તો ખ્યાલ આવે ને બાળકો? મેં તમને આ પ્રકરણ ચલાવ્યું ત્યારે કીધું હતું, બરાબર. તો અહીંયા આગળ જુઓ કેટલા ખૂણા પડે છે. ચોરસને 4 ખૂણા હોય, પણ અહીંયા આગળથી આ થોડોક એક ભાગ વાળી દીધેલો છે, એટલે આપણે અહીંયાથી ગણવાનો. આ 1, આ 2, આ 3, આ 4 અને 5, બરાબર. કેટલા ખૂણા થયા? તો કે 5. કયો વિકલ્પ લખવાનો? બ, બરાબર. ચાલો હવે ત્રીજા નંબરનું જુઓ, નીચેનામાંથી કયા આકારને ખૂણા નથી. આમાં કયો આકાર એવો છે કે ખૂણા નથી? તો તમને દરેકને ખ્યાલ આવી જાય કે ખૂણા વગરનો આકાર ફક્ત એક જ હોય. તો કે વર્તુળવાળું, બરાબર. એટલે વિકલ્પ લખી દેવાનો ડ, કારણ કે આ બધા તો ખૂણા બને છે ને. હા, ચાલો હવે ચોથા નંબરની જોઈએ, ખાલી સ્થાનમાં શું આવશે. અહીંયા આગળનું તમારું પેટર્ન પૂર્ણ કરો એવું પ્રકરણ આવી ગયું હતું, બરાબર. તો અહીંયા આગળ જુઓ, 3 છે, પછી 4 છે, પછી 1 2, પાછા 3 4, 1 2. તો કયો આવશે? અહીંયા આગળ જોવાનું, 2 પછી કયો છે? ઊંધા માટેવાળા, કારણવાળો, એટલે આ રીતની પેટર્ન આવશે. તો કયું આવશે? ક વિભાગ, બરાબર. અહીંયા આગળ જોતું જવાનું કે 3 આમ છે, પછી 4 છે, 1 છે, 2 છે. તો અહીંયા આગળ છેલ્લામાં છેલ્લું કયું છે? 2 છે. તો આની પહેલાં કયું હતું? તો આપણે જોઈ લેવાનું, બરાબર, આ રીતનું. ચાલો હવે એના પછી 5મા નંબરનું, નીચેનામાંથી કઈ આકૃતિમાં 4 ખૂણા નથી. તો આપણે બધા ખૂણા ગણી લઈએ, 4 ખૂણા નથી. તો આ બધા ચોરસમાં 4 બને, લંબચોરસમાં 4 બને, ચોરસમાં 4, આ ચતુષ્કોણમાં 4, ફક્ત ત્રિકોણમાં 3 ખૂણા આવે. એટલે અહીંયા આગળ વિકલ્પ બનશે આપણો જવાબ ડ નો, બરાબર. ચાલો એના પછી 6ઠા નંબરનું, નીચે આપેલી આકૃતિમાં કયો આકાર જોવા મળતો નથી. વર્તુળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ?
ત્રિકોણ તો આવી ગયા, ઘણા બધા દેખાય છે, વર્તુળ પણ દેખાઈ ગયો, હવે લંબચોરસ. તો આ જે દેખાય છે બરાબર એ શું છે? રોકેટ જેવું લંબચોરસ છે, એટલે ચોરસ આકાર નથી. બરાબર, તો અહીંયા આગળ લખી દેવાનો વિકલ્પ ચોરસમાં જવાબ બ. ચાલો એના પછીનું આગળ જોઈએ. સાતમા નંબરનો, નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવશે? અહીંયા આગળ પેટર્નો આપી દીધી, લખી પહેલાં ચોરસ છે, ત્રિકોણ, ષષ્ઠકોણ, પછી વર્તુળ, પાછું ચોરસ આવ્યું. તો ચોરસ પછી કયું આવશે? તો કે છે આ વિકલ્પ અ, ત્રિકોણ. એટલે કયો વિકલ્પ આવશે? અ વાળો. બરાબર, અહીંયા આગળ આગળની સ્થાન જોઈ લેવાનું કે ચોરસનું છે, તો અહીંયા ચોરસ આવી ગયું છે, તો એના પછીનું કયું છે? ત્રિકોણ છે. આના પછી ષષ્ઠકોણ, તો અહીંયા ષષ્ઠકોણ દોરેલું છે, એટલે કયો આવશે? ત્રિકોણ. એટલે તમારી આ પેટર્ન પૂર્ણ થઈ ગઈ. બરાબર, કયો જવાબ આવ્યો? અ, લખી દેવાનો અ. એના પછી આઠમા નંબરનો, 5 રૂપિયાનો સિક્કો નીચે મૂકી તેની સપાટી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળે? બરાબર, સિક્કાનો આકાર કેવો હોય? તો કે છે ગોળ. એટલે સિક્કો મૂકી ફરતે દોરો તો તમને કયો આકાર મળે? વર્તુળ. બરાબર, આ તો દરેક બાળકને આવડી જાય. તો બાળમિત્રો, આજે આપણે આજનો અભ્યાસ એ વિકલ્પો સુધી જ રાખીશું. આગળ નવા પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગણિતનું જે હોમવર્ક 1 થી 7 પ્રકરણનું બાકી હોય તે લખી દેજો, અને ત્યાર પછી નવા પેજ ઉપર શરૂઆત કરજો એસાઇનમેન્ટ લખવાની. બરાબર, એસાઇનમેન્ટ લખવાનું છે તમારે નોટબુકની અંદર. જેમ જેમ વિડીયો આવે એ પ્રમાણે રોજે રોજનું લેસન તમે કરતા રહેશો તો બહુ લેસન ભેગું થશે નહીં. એટલે આ ખાસ એસાઇનમેન્ટવાળું જે હોમવર્ક છે તે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી દેજો. બરાબર, અને જ્યારે પણ જવાબ લખો તો ચારે ચાર વિકલ્પ લખવાની જરૂર નથી, ફક્ત જે સાચો વિકલ્પ છે એ જ તમારે લખી દેવાનો. ચોરસમાં ક એવું લખવાનું નહીં, નીચે જવાબમાં જે આવતું હોય કે અ કરીને વર્તુળ, તો નીચે લખવાનું અ વર્તુળ, આ રીતનું લખવાનું રાખવાનું. બરાબર, એટલે તમારે વાંચતી વખતે એસાઇનમેન્ટ સાથે રાખવું પડે નહીં. તો ચાલો બાળમિત્રો, ફરીથી આપણે નવા પ્રશ્ન સાથે ફરી મળીશું. આવજો.